ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસે રથયાત્રા રૂટ પરનું ફ્લેગ માર્ચ યોજી નિરીક્ષણ કર્યું. આવતીકાલે રવિવારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા જૂનાગઢ સહિત તાલુકાના માંગરોળ અને અન્ય જગ્યાએ નીકળવાની છે ત્યારે આજે બપોરના સમયે જૂનાગઢના SP હર્ષદભાઈ મહેતાએ ભગવાન જગન્નાથજીના મંદિરે શીશ ઝુકાવી ભગવાનના દર્શન કરી રથયાત્રા સફળતા માટે પ્રાર્થના કરી હતી અને રથયાત્રાની પૂર્વ સંધ્યાએ કાયદો અને વ્યવસ્થા પૂરતી જળવાઈ રહે તે માટે થઈ તેઓ દ્વારા રથયાત્રા રૂટની ફ્લેગ માર્ચ પણ કરવામાં આવી હતી. આવતીકાલે અષાઢી બીજ નિમિત્તે જૂનાગઢ શહેરમાં અને જૂનાગઢ જિલ્લામાં માંગરોળ સહિત અન્ય ટાઉનમાં પણ જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે. સમગ્ર જિલ્લામાં આ તમામ પોલીસ તરફથી તૈયારીઓ કરવામાં આવી છે. દરેક રૂટ ઉપર આજે રૂટ માર્ચ કરવામાં આવી રહ્યો છે. આ રૂટ ઉપર BDS ની ટીમ ચેકિંગ કરી રહી છે, સાથે સાથે અમારી ગર્વ અને QRT ની ટીમ એ તૈનાત રહેશે અને આ બંદોબસ્ત છે એના લોકલ DYSP શ્રી અને એમની સાથે મળીને સમગ્ર જિલ્લાનો જે બંદોબસ્ત છે એ લગભગ 1200થી વધારે પોલીસ છે એ કાલે તૈનાત રહેશે. ખાસ કરીને ભેસાણમાં પણ જે મેળો ચાલી રહ્યો છે પરબનો, એ મેળામાં પણ પોલીસ ત્યાં સમગ્ર બંદોબસ્ત ચાલુ છે. આ રથયાત્રામાં સમગ્ર રૂટ ઉપર પણ ટ્રાફિક બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે, જેથી કરીને ત્યાં કોઈપણ પ્રકારે આ રથયાત્રાના રૂટને અડચણ ન થાય. સાથે સાથે અમારી ડ્રોન સાથેની CCTV કેમેરામાં પણ આ સર્વેલન્સ ચાલી રહ્યું છે. વિડીયોગ્રાફી અને બોડીવોર્ન કેમેરા દ્વારા પણ આખા સમગ્ર રૂટ ઉપર અને દરેક ઇવેન્ટને કેમેરામાં પણ કેદ કરવામાં આવશે અને પોલીસ તરફથી તમામ તૈયારીઓ છે પૂર્ણ કરવામાં આવી છે. લોકોને પણ એક અપીલ છે કે આપ પણ જ્યાં પણ આવતીકાલના જે તહેવાર સમગ્ર જિલ્લામાં આપ માણી રહ્યા છો, ઉજવી રહ્યા છો શ્રદ્ધા સાથે, ભક્તિ સાથે, તો શિસ્તબદ્ધ રીતે, આનંદ ઉલ્લાસ સાથે અને જ્યાં જ્યાં કોઈ પણ અન્ય એવા લોકોને, મહિલાઓ બાળકો કે ભાગદળ ન થાય એના માટેની તમામ તકેદારી રાખે. આ અગાઉ તમામ આયોજકો સાથે પણ સંપૂર્ણ રીતે મિટિંગો કરવામાં આવી છે અને કોઈ પણ બનાવ ન બને એની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. રિપોર્ટ રમેશભાઈ રાઠોડ, જૂનાગઢ.